जय हिंद विद्यार्थी मित्रों, आपने जो ये रहा चाहिए एकम नंबर એટલે કે પાઠ નંબર 3 મહેનતનો રોજલો જેના લેખક છે પન્નાલાલ પટેલ અને સાહિત્ય પ્રકાર છે બોધકથા જેની અંદર મુખ્ય બે પાત્રો છે એક છે મોચી મોચી એટલે કે પગરખા એટલે કે બૂટ ચપ્પલ સિવનાર અને બીજા છે સાધુ હવે જે આખી ઘટના છે ક્યાં ઘટી રહી છે કઈ નગરીની વાત છે તો કાશી નગરીની વાત છે હવે આપણે વાત કરીએ કે બોધકથા કોને કહેવાય કે જેની અંદરથી કંઈક શીખ મળતી હોય જીવનની અંદર ઉતરવા જેવો કંઈક બોધ મળતો હોય તો પાઠનો મુખ્ય બોધ કયો છે તો તેની અંદર શ્રમનું એટલે કે મહેનતનું ગૌરવ દર્શાવેલું છે જીવનનો સાચો આનંદ મહેનતની કમાણીમાં જ રહેલો છે તો અત્યાર સુધી આપણે જોયું કે જે સાધુ મહારાજ છે સાધુ ભગત છે તે મોચી પાસે જાય છે પોતાના પગરખા સીવડાવવા માટે તો એ જ સમય ઉપર તેના પગરખા તૈયાર છે તો પગરખાની કિંમત કેટલી હતી 2 રૂપિયા તો જે સાધુ મહારાજ છે તે મોચીને કેટલા રૂપિયા આપે છે 2 રૂપિયા આપે છે તો હવે કેટલા રૂપિયા પાછા આપવાના રહ્યા મોચીને 8 આના તો તેની પાસે છૂટા છે ને એટલા માટે તે પોતાની જગ્યાએથી ઊભો થઈ અને પરચુરણ પરચુરણ એટલે થાય કે છૂટા પૈસા લેવા માટે જાય છે હવે આપણે પેજ નંબર 10 ઉપર જોઈશું તેણે સાધુને કહ્યું જરાક ઊભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું પરચુરણ એટલે થાય છૂટા પૈસા બરાબર શું કહે છે કે મહારાજ કે મારી પાસે છૂટા નથી તમે અહીં ઊભા રહો હું સામેની દુકાનેથી છૂટા પૈસા એટલે કે પરચુરણ લઈ આવું સાધુએ કહ્યું રહેવાતું ભગત એટલા પૈસાને આપણા તરફથી તમામ ખૂબીજો તો શું કહે છે કે સાધુ સાધુ મહારાજ છે મોચીને કહે છે કે મોચી ભગત કે તમે રહેવા દો કે આઠાના બચે છે એ પાછા આપવાની જરૂર નથી મારા તરફથી તમે તેનો તમાકુ પીજજો મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી મહારાજ આ પણ શું છે એને લક્ષણ છે કે પોતે કોઈ વ્યસન કરતા નથી તો જોખી ના પાડે છે કે ના મહારાજ હું તમાકુ પીતો નથી તો આપણા તરફથી બગરા સીવા માટેની દોરી લાવજો તો શું કહે છે તો તમે કે તમાકુ નથી પીતા સારું ચાલો તો તમે જે પૈસા બચે છે ને એને જે છે દોરી આવે ને પગરે ખસીવાની કે તમે દોરી લઈને તમે વસાવી નાખજો મારે એ પાછા પૈસા જોઈતા નથી ના મહારાજ હરામનો પૈસો મને ન ખપે સરસ વાત કરી છે મોચી ભગતે શું કહે છે કે ના મહારાજ એ કે મારે એ કે હરામનો હરામનો હોય કોને કહેવાય કે પોતાનો હકનો ન હોય એને કહેવાય હરામનો તો શું કહે છે મોચી કે ના મહારાજ કે મારે એ કે હરામનો એક પણ પૈસો જોઈએ નહીં ખાના ખપે એટલે કે ન જોઈએ મોચી સામે જોઈને પરચુરણ લેવા ગયો મોચી છે સામેની દુકાને શું લેવા જાય છે પરચુરણ એટલે કે છૂટા પૈસા લેવા જાય છે સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયો કારણ કે આજના સમયની અંદર આવો જે પ્રામાણિક છે આવો જે સાચું કલો વ્યક્તિ છે એ ક્યાંય પણ જોવા મળે નહીં તો સાધુ મહારાજ છે મોચીની આવી જે પ્રામાણિકતા અને બધું જોઈ એના ગુણો જોઈ અને શું થાય છે એના ઉપર ખુશ થાય છે તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો બરાબર જોડી જોડી એટલે કે જે સાધુ મહારાજનો જે થેલો હતો ને એને કહેવાય જોડી તો એનામાં જે છે ને પારસ મણી પોતાના ઝોલામાંથી થેલામાંથી છે તે પારસમણી કાઢે છે અને જે
મોચીના જે ઓજારો એટલે કે સાધનો પડ્યા હતા તેને અડાડે છે પારસ મળીને. બધા ઓજારો સોનાના થઈ ગયા. સોનાના એટલે કે સ્વર્ણ. દીક્ષા એટલે કે જે સાધુ બધા પાસેથી લેતા હોય ને તો કહે છે કે તમે એક એક પૈસા તો આપો છો આઠાના, પણ સાથે સાથે તમે મુઠ્ઠી ચણા આવે ને એટલા પૈસા પણ આપજો, ભગવાન તમારું ભલું એટલે કે સારું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો ગયો. હવે મોચી છે પોતાના ખિસ્સામાંથી એક સિક્કો કાઢે છે અને તે સાધુને આપે છે અને કહે છે કે લો એક મુઠ્ઠી ચણામાં તમારું શું થશે એમ કહી અને તે પોતાની દુકાન તરફ આગળ વધે છે, ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા પણ મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડે, પગ ઉપાડવું એટલે કે આગળ ચાલે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. ઓજાર એટલે શું થશે? સાધુ. હવે જ્યારે સાધુએ પારસમણી અડાડી અને જે સાધનો હતા ઓજારો હતા સોનાના બનાવ્યા, આ વાતની જાણ છે તે મોચીને નથી. શું કામ? કારણ કે ત્યારે મોચી છે સામેની દુકાન ઉપર છૂટા પૈસા એટલે કે પાછળ લેવા ગયો હતો, એટલે કોઈ વાતની ખબર છે નહીં. અને હવે જે સાધુ હતો તે પણ ત્યાંથી જતો રહ્યો છે. તો જે મોચી છે પોતાની દુકાને આવે છે અને જોવે છે તો તેના બધા જે ઓજારો જે સાધનો જે હતા પગરખા સીવાના તમામે તમામ બધા શું થઈ ગયા હતા? સોનાના થઈ ગયા હતા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. હવે તરત મોચી સમજી જાય છે કે આ જે કામ છે એ કોનું છે? નક્કી સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. જીવ બળવું એટલે કે ચિંતા થાય છે, બરાબર. આમ તો સ્વાભાવિક રીતે આપણે સોનું કે મળે તો વ્યક્તિ જે છે ખુશ થતો હોય છે, પણ અહીં ઊંધું છે. કારણ કે આપણે વાત કરીએ છીએ કે જે પ્રામાણિક વ્યક્તિ છે, સાચું ભલો વ્યક્તિ છે તેની, કે જે શું માને છે કે હંમેશા જીવનનો સાચો આનંદ છે કમાણીમાં, એટલે કે પોતાની મહેનતની જે કમાણી છે એનામાં જ છે. તો હવે સોનાના ઓજારો છે તે જોઈ અને જે મોચી છે એનો જીવ બળે છે અને ચિંતા થાય છે. તે નિશાસો નાખી બગડો. નિશાસો એટલે કે દુઃખ, બરાબર. નિશાસો એટલે શું થશે? કે દુઃખ ભરી વેદનાથી તે બોલે છે, અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. એણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા, બરાબર. હવે નિશાસો નાખે છે અને વિષ્ણુને ભગવાનને યાદ કરે છે કે હે ભગવાન, હું આ સોનાના ઓજારોથી કેમ કામ કરી શકીશ? કારણ કે જે લોખંડના ઓજાર છે, ધાતુના ઓજારો છે એનાથી કામ થઈ શકે, પણ સોનાના ઓજારોથી કામ થઈ શકે નહીં. તો નિશાસો નાખે છે કે હે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કઈ રીતના કામ કરી શકીશ, કઈ રીતે મારું ગુજરાન છે તે ચલાવી શકીશ. તો શું કરે છે? સોનાના ઓજારો છે એના ઘરના ખૂણામાં મૂકી દે છે. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછું કામ લીધું. વળી પાછી આની પાસે જે જૂના જે ઓજારો હતા ને, સાધનો જે હતા, જે માળીએ મૂકી રાખ્યા છે, પાછા તે ઉતારે છે અને એનાથી તે પાછો કામે વળગ્યો એટલે કે કામે લાગે છે. અને જે સોનાના જે ઓજારો હતા એનું તેણે શું કર્યું? તો સોનાના ઓજારોને તેણે શું કર્યું? ઘરના ખૂણે છે તે મૂકી દીધા અને તેની પાસે જે જૂના ઓજારો જે હતા તે પાછા ઉતારે છે અને એનાથી શું કરે છે? તે કામે વળગે છે એટલે કે પાછું પોતાનું કામ કરે છે. મનોમન એમ પણ કહેતો હતો, ગમે તેમ, પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ને. એ કે ગમે તે હોય, ભલે સોનાના સાધનો છે એનાથી તે કામ ન કરી શકે, એ તો હવે એના માટે બેકાર જ છે. તો માટે શું કરે છે? તે જૂના ઓજારો જે ઘસાયેલા હતા તે પાછા ઉતારે છે અને તેનાથી કામ કરે છે અને મનોમન વિચાર કરે છે કે ગમે તે હોય, પણ સાધુ મહારાજની ઈચ્છા તો એટલી કે મને એ સુખી કરવાની જ હતી ને, બીજો તો એનો કોઈ ધ્યેય નહોતો. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવે
બરાબર હવે પ્રશ્ન આવે એક વાક્યની અંદર કે મોચી ભગતે કેટલા સમય બાદ છે તે નવા ઓજારો વસાવી શક્યો કારણ કે અત્યારે જે કામગીરી કરી રહ્યો છે કેવા ઓજારો છે તેના પહેલાના જૂના ઓજારો છે કારણ કે એના જે નવા ઓજારો હતો હતા એ શું થઈ ગયા હતા સોનામાં પરિવર્તન થઈ ગયા હતા તો હવે એના જે જૂના ઓજારો છે તેનાથી કામ કરે છે અને માંડ એક વર્ષ સુધી છે તે જૂના ઓજારોથી કામ કરે છે ત્યારબાદ એક વર્ષ બાદ તે માંડ નવા ઓજારો એટલે કે સાધનો વસાવી શકે છે બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો તે વસાવી શક્યો એટલે કે લઈ શક્યો એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે શિવતો હતો ત્યાં એને કોઈકનો અવાજ પડ્યો કેમ છો મોચી ભગત હવે ઘણો સમય રહી અને પાછો છે જે મોચી છે તે એક વર્ષ બાદ બરાબર એક વર્ષના સમય બાદ જે તે નવા ઓજારો એટલે કે સાધનો વસાવી શક્યો છે તો હવે એક દિવસ એવી ઘટના બને છે કે પોતે છે નીચું માથું રાખી અને કોઈક ભજન ગણગણતો હતો અને પોતાનું કામ છે પગર પાસે એવાનું કરતો હતો એટલી વારમાં તેને કોઈકનો અવાજ સંભળાય છે કે કેમ છો મોચી ભગત મોચીએ જોયું તો એ પેલા જે સાધુ હતા તેણે સાધુને કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ સાધુને નવાઈ લાગી બરાબર સાધુને ક્યારે નવાઈ લાગે છે તો સાધુને ક્યારે નવાઈ લાગે છે કે તે મોચી ભગતને મળવા જાય છે અને ત્યારે કહે છે કે મને ઓળખો છો ત્યારે એ સાધુ જે મોચી ભગત છે શું કહે છે કે ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ આ સાંભળી તો મોચીને શું લાગે છે નવાઈ લાગે છે પ્રશ્નમાં પણ પૂછાઈ શકે એવો છે કે સાધુ મહારાજને નવાઈ ક્યારે લાગે છે તો ક્યારે નવાઈ લાગે છે કે જ્યારે મોચી ભગત તેને કહે છે કે તમે એ જ સાધુ છો ને કે જે મારા ઓજારો બગાડી ગયા હતા એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો હવે સાધુને નવાઈ લાગે છે કે સાધુ પેલા આવે એના પહેલા એને વિચાર્યું હતું કે મોચી ભગત પોતાને જોઈ અને ખુશ થઈ જશે પોતાને માન પાણી આપશે કે બેસો અહીં બરાબર પણ એના બદલે અહીં શું થઈ ગયું ઊંધું થઈ ગયું આભાર માનવાને બદલે એને ઠપકો આપે છે ઠપકો એટલે કે વઢે છે સાધુને વહેમ પડ્યો સાધુને વહેમ પડે છે આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો છે હવે આ જે મોચી ભગત છે એને સોનામાં પિત્તળમાં કંઈ ફરક લાગતો નથી જે પોતે સોનાના ઓજારો કરી ગયા હતા તો એને એવું લાગે છે કે આ બિચારો એને કંઈ ખબર નથી પડી કે હું જે સોનાના ઓજારો તે કરી ગયો હતો એને શું સમજીને બેઠો છે પિત્તળના ઓજારો છે તે સમજી બેઠો છે એટલા માટે મને ઠપકો આપે છે મને વઢે છે કારણ કે સાધુઓ તો એવું વિચાર્યું હતું કે મોચી ભગત જ્યારે એને જોશે ત્યારે એનો આભાર માનશે એને માન પાણી આપશે પણ એના બદલે તો શું કરે છે મોચી છે સાધુને ઠપકો આપે છે એટલે કે વઢે છે તો સાધુ વિચારે છે કે આ બિચારાને ખબર નથી કે એના જે સાધનો છે ઓજારો કેવા બની ગયા છે સોનાના બની ગયા છે લાગે છે કે તે તો પિત્તળના સમજી બેઠો છે મોચી ભગત ઓજાર બગાડ્યા નથી સોનાના બનાવ્યા છે ક્યાં છે એ નાખી તો નથી દીધો ને તો હવે સાધુ કહે છે કે મોચી ભગત કે સાધનો જે છે ને એ તો સોનાના છે કે પિત્તળના નથી કે તમે કે ક્યાં નાખી તો નથી દીધા ને મને ખબર છે મારા સોનાના છે પણ એ સોનું મેં મારા બાવળાના વળથી ઓછું મેળવ્યું છે આવું મફતનું સોનું શું કરવું છે એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ બરાબર શું કહે છે કે બાવળાના બળ એટલે કે બાવળાની બળથી જે મહેનત કરે છે ને એને કહેવાય આપ કરવું તમને કે ખબર નથી કે ઓજારો કે સોનાના છે તમે જલસા કરો ને
કે દુકાન કાચી છે એમાંથી પાકી કરો, કોઈક જે છે નોકર રાખો કામ કરે, તમે બેઠા બેઠા શું કરો, જલસા કરો, પણ મોચી ભગત શું પાડે છે, એની ચોખી ના પાડે છે કે ના મહારાજ મારે એ કે હરામનું જોઈતું નથી, એ પણ તમારા સોનાના જે સાધનો છે ઉજારો છે તમે લઈ જઈ શકો છો, મારે નથી જોઈતા, શું કામ, કારણ કે તે મારા બાવડાના બળેથી એટલે કે મારી જાત મહેનતથી કમાવેલું સોનું નથી, એટલે કે મારે તે ન જોઈએ. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એ શું કરું મહારાજ, પ્રશ્ન કરે છે, કારણ કે સાધુએ કીધું ને કે તમે આ લઈ જઈ શકો છો, ત્યારે ચોખ્ખી ના પાડી અને કહે છે કે આ એક ભગવાને ઈશ્વરે હાથ આપ્યા છે, શેના માટે આપ્યા છે, કામ કરવા માટે આપ્યા છે. નવાઈ ઘરે આખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા, તાકી એટલે કે ધારી ધારીને જોયે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પકડી બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત વાત સાચી છે, ભગવાનને કામ કરવા માટે જ હાથ પગાર્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવા જીવનનો આનંદ મેળવીશ. હવે જે સાધુ છે એ પણ સમજી ગયા છે, કારણ કે મોચી એને કહે છે કે મહારાજ મારે એટલે કે હરામનું ન જોઈએ, મારે તો મારા જે હકનું છે તે જ જોઈએ. તો હવે જે સાધુ છે એ પણ સમજી જાય છે અને કહે છે કે મોચી ભગત આજથી હવે હું પણ કેવો છું, તમારા શરણે આવ્યો છું, હું પણ તમારા જેમ જ આપ કર્મી થવા ઈચ્છું છું અને જાત મહેનતથી પોતે આગળ વધવા ઈચ્છીએ છે, કારણ કે તેઓ સમજી ગયા છે કે પોતાના જે જીવનનો જે સાચો આનંદ છે કઈ રીતે મેળવી શકાય છે, તો આપકર્મી બનીને, આપકર્મી એટલે શું થશે કે પોતાના બાવડાની મદદથી જ આગળ વધવું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું, આગળનો જે પાઠ છે એની ચર્ચા આપણે ભાગ નંબર 3 ની અંદર કરીશું. જય હિન્દ.